કરો વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ ધોરણ 12 સાયન્સ ચેપ્ટર નંબર 5 આપણે ઓલરેડી ચાલુ છે એમાં એક્સરસાઇઝ 5.5 માં આપણે પહોંચ્યા છીએ એક્ઝામ્પલ નંબર 1 કમ્પ્લીટ કર્યા તો પહેલા એક્ઝામ્પલ નંબર 4 કરશું એક્સરસાઇઝ ના દરેક સમય લેવી છે ઓકે એટલે સાદું વધારે પણ આપવું પડશે મેથડ ઇમ્પ્રૂવ કરવી હતી તો નંબર 4 ની જો તમે એવી છે કે આપણે ના y ના સ્વરૂપમાં લખીએ y बराबर x नी x घात माइनस 2 sin x ओके अब पहला तो मात्रा में आपको सरल देता हूं क्योंकि गुणाकार भागाकार आपके लिए है आपने यहां सरवाला पद्धति के स्वरूप में आपके लिए है और बे पद है એટલે બે પદોને પહેલે થી હું થોડા નામ નિર્દેશન આપી દઉં તો y બરાબર પહેલા ને u કહી દઉં બીજા ને v કહી દઉં એટલા માટે કે એક સાથે સાદુરૂપ આપવા જશો તો ના ચલો u ને v છે વિકલનના સ્વરૂપમાં દર્શાવો તો dy/dx બરાબર du/dx -dv/dx એટલે કે મોડેલમાં બધાનું x ની સાપેક્ષે વિકલન કર્યું છે મારે dy/dx શોધવાનું છે આના સમીકરણ નંબર 1 કે જે ભવિષ્યમાં મારે du/dx અને dv/dx ની કિંમત શોધવી પડે એટલે કે મોડેલમાં તો હવે u બરાબર આપણે ધારો છે ચલની ઉપર ચલો એટલે વિકલન કરવા માટે આપણે પણ લોગ લેવો પડે તો બંને બાજુ લોગ લેતા જો લોગ લેવો તો શું થાય લોગ u બરાબર લોગ x dx કરાવું તો આપણે ઘણી બધી વાર કરી છે જો લોગ u અત્યારે બાળકો એમના એમ રાખો x પાવર ઘાત આગળ આવે અને અહીંયા થઈ જાય લોગ હવે વિકલન ચાલુ કરો x ની સાપેક્ષે log u એટલે 1/u પણ u છે એટલે du/d આ x અને log x નો ગુણાકારનો નિયમ પહેલું પડ્યું રે log x નું સીધું વિકલન કરવાનો માટે પદો બહુ બધા લખવાના છે એટલે ડિવાઇડેડ લખવાનો સમય નથી પછી બીજું પદ પડ્યું રે log x પડ્યું રે ત્યારે x નું શું થાય 1 સાદું વાક્ય કે મારે du/dx જોઈએ છે એટલે પકડી બેઠા છેદનો u છે સામે સેમાં જાય ગુણાકાર x x b એટલે 1 1 નો ગુણાકાર log એટલે log x છેલ્લું પદ du/dx u ની કિંમત પાછી મૂકી દો u એટલે x ની x ઘાત કારણ કે જૂના સ્વરૂપમાં રાખવાનું નથી અને 1 log x આ અડધો એક્ઝામ્પલ આપણે કમ્પ્લીટ કર્યું છે જૂના સ્વરૂપમાં લીધેલું હતું x ની x એટલે du/dx આપણે સમીકરણ 2 ના સ્વરૂપમાં શોધી નાખ્યું એસી મેદાન મોડેલમાં હવે આપણે બીજું સોલ્યુશન કરવાનું છે તો બોલો v શું છે 2 ની sin x v છે 2 ની sin x વિકલન કરવાનું છે પાછા ચલની વાત છે અચળની ઉપર ચલ છે બંને બાજુ log લઈઓ તો log v બરાબર log 2 ની sin x ચલો log v બરાબર 2 ની sin x log v એટલે આવું કહેવાય 1/v વિકલન કરું છું dv/dx સોરી વિકલન આપણે છે પછી કરીએ પહેલા આપણે ચલને આગળ લાવી દઈએ તો log v ચલ આગળ આવે એટલે sin x કડા આગળ આવશે અને log 2 આવી જશે હવે વિકલન કરો તો 1/v dv/dx ફરીથી બે પદ છે આગળ ગુણાકારનો નિયમ લગાવે તો અહીંયા પણ ગુણાકારનો નિયમ લાગે પણ ગુણાકારનો નિયમ ત્યારે લગાવવાય કે બંને ચલ હોય અહીંયા log 2 છે એ ચલ નથી આપણી જોડે માત્ર અચળ કિંમત છે તો ગુણાકારના નિયમની જરૂર નથી પડે log 2 પડ્યું ને અને sin x નું વિકલન cos x ભૂલથી લગાવી દેશો તો પણ પ્રોબ્લેમ નહીં કારણ કે જ્યારે log 2 નું વિકલન કરશો ત્યારે 0 થશે એક પદ તો બાય ડિફોલ્ટ નીકળી જવાનું છે સાદુરૂપ કમ્પ્લીટ કરતા dv/dx ના કરતા બનાવો તો v સામે જાય તો v ગુણાકારમાં log 2 into cos x v ના સ્વરૂપમાં ના ચાલે એની કિંમત મૂકો કારણ કે v બરાબર શું હતી બોલી તો નતું તો 2 ની sin x થાત log 2 into cos x આ આપણું dv/dx ના સ્વરૂપમાં સમીકરણ નંબર 3 નું સમીકરણ 2 માં dv/dx આવ્યો સમીકરણ 3 માં dv/dx આવ્યો આ બંને કિંમતો
લખવાની છે તો પહેલા કોની dudx તો નીચે આપણે જવાબ શોધ્યો જ છે x ની x ઘાત 1 log x આ સમીકરણ નંબર 2 નું છે વચ્ચે માઈનસ છે સમીકરણ 1 માં અને સમીકરણ નંબર 3 નો જવાબ એટલે 2 ની sin x ઘાત અને બ્રેકેટ માં છે log 2 * cos x આખો જવાબ ફરી ગયો આપણે જોડે dy/dx આટલો બધો લાંબો દાખલો ના થાય એટલે આપણે u અને v એવા બે આપણે જોડે નામ આપી દીધા હતા અને પછી આપણે u v કરી દીધું કમ્પ્લીટ એક્ઝામ્પલ નંબર નેક્સ્ટ જોઈએ નંબર 5 રકમ y ના સ્વરૂપમાં છે આપણે dy/dx શોધવાનો છે રકમ આપણને આપેલી છે લખી દઈએ પહેલા રકમ x + 3 એની બે ઘાત x + 4 એની 3 ઘાત x + 5 એની 4 આ પાછું ફરીથી આગળ જે પ્રોસેસ થઈ કે આપણને ત્રણે ત્રણ પદો સળંગ આપેલા છે તો વચ્ચે સરવાળા બાદ બાકી નથી ગુણાકાર જ આપેલો છે સિમ્પલ વસ્તુ છે વધારે પદો છે એટલે લોગ તો લઈશું જ ચલો બંને બાજુ લોગ લેતા તો લોગ y બરાબર પેલા બાદ જ લોગ લખો અંતર છે x + 3 ની 2 ઘાત x + 4 ની 3 ઘાત x + 5 ની 4 ચલો બંને બાજુ લોગ લેવી હવે લોગ નું આપણે સોલ્યુશન આગળ વધારીએ વિકલન નથી કરતા તો log y બરાબર જો જો એક પર ડાયરેક્ટ log નો ત્રણે ત્રણ પદ જોડે છે પછી ગુણાકારની નિશાની છે log માં શું થાય સરવાળો એટલે પહેલા પદ જોડે પ્લસ બીજું પદ પ્લસ બીજું પદ બીજું સરવાળાની જોડે જોડે log માં ઘાત ક્યાં આવે આગળ એટલે એક સાથે પદ કરું છું તો પહેલા પદ ક્યાં આવે તો ઘાતમાં 2 છે તો 2 આગળ આવી જાય log કોને મળે પછી આપણે x + 3 આપેલું પ્લસ અહીંયા 3 ઘાત છે અને x + 4 છે એટલે 3 log x + 4 અને છેલ્લું અહીંયા 4 છે અને x + 5 છે એટલે 4 log x + 5 અહીંયા તમને કહું સરવાળો છે ઘાત આગળ લોગ નું સાથે થઈ ગયું હવે વિકલન કરીએ સીધો જ y છે એટલે 1/y dy / dx તો વિકલન બધા વચ્ચે સરવાળો છે કોઈ નિયમ લગાવવાની જરૂર નથી ચલો પહેલા 2 પડ્યા છે log x + 3 1/x + 3 હવે x + 3 નું ફરીથી કરો તો x નું 1 અને 3 નું 0 1 + 0 1 1 લખવાની જરૂર નથી જો દરેકમાં 3 પડ્યા છે 1/x + 4 x નું ફરીથી 1 અને 4 નું 0 4 પડ્યા છે 1/x + 5 થઈ ગયું દરેક નું વિકલન થોડું સાદરૂપ આગળ વધારીએ dy / dx છેદ નો y આપણે જોડે ભાગાકારમાં છે સામે ગુણાકારમાં ઉપર 2 છે નીચે x + 3 ઉપર 3 છે નીચે x + 4 ઉપર 4 છે નીચે x + સેમ એવી રીતે dy / dx y અહીંયા આપણે પેલા દરેક નો લસાઅ લઈએ છીએ ચલો લસાઅ ત્રણ પદો છે x + 3 છે x + 4 છે x + 5 છે બે જોડે x + 3 છે એટલે x + 4 ગુણાય અને x + 5 ગુણાય ત્રણ જોડે x + 4 સિવાય ના બે એટલે x + 3 x + 5 અને 4 જોડે x + 5 સિવાય ના તો x + 3 અને x + 4 અહીંયા આપણો બ્રેકેટ ક્લોઝ જેટલી કિંમત હતી તેટલી મૂકી દીધી હવે આગળની વાત આપણે જોડે કરીએ તો dy / dx y ની કિંમત મૂકી દીધી ઓરિજિનલ y એટલે રકમ છે x + 3 એનો સ્ક્વેર x + 4 અને 3 અને x + 5 એની કેટલી ઘાત છે 4 આ y ની કિંમત છે તો બ્રેકેટ આખો અહીંયા નીચે લખો છો બ્રેકેટ લખતા પહેલા આખા બ્રેકેટ ને તોડી નાખો ઓકે તો જો x નો ગુણાકાર x જોડે એટલે શું થાય x² આગળ બે છે તમે મોટા જોડે થોડા પદો ડાયરેક્ટ કરીએ 2x² x નો ગુણાકાર 5 જોડે એટલે 5x
વત્તા 4 નો ગુણાકાર 1 એટલે 4 છે એટલે 5 5 4 9 9 2 18 અને 5 6 20 20 2 40 ઓકે એ રીતે દરેક દરેક નો ગુણાકાર જોડે છે જોઈએ x નો x જોડે છે x કશું જ કર્યું નથી ખાલી બે બ્રેકેટ ખોલ્યા છે તમે શાંતિથી પોતાની જાતે બધા સ્ટેપ કરી સાધુ રૂપ આપશો તો પણ તમને આઈડિયા આવશે પણ આ કેટલું ડાયરેક્ટ ઓર કેટલું ચાલે કારણ કે ઓલરેડી એક્ઝામ્પલ બહુ લાંબો છે એવા સ્ટેપ તમે કોમિટ કરી શકો x નો 1 જોડે x² નો 3 જોડે એટલે આવશે બેટા 3x² x નો 5 જોડે 5x + 3x એટલે 5 ને 3 8 અને 8 નો 3 જોડે એટલે 24 5 તરી 15 15 ની 3 જોડે એટલે + 45 છેલું x² એનો 4 જોડે એટલે 4x² ચલો x નું 4 જોડે એટલે 4x 3 નું x જોડે એટલે 3x એટલે 4 ને 3 7 7 નો ગુણાકાર 4 એટલે 7 6 28 x અને 4 તરી 12 12 6 48 ઓકે અને છેદ તો આપણો કમ્પ્લીટ રેડી હતો જે છે એ x + 3 x + 4 અને x + 5 હવે છેલ્લું પદ જો અહીંયાથી x + 3 ઉડી જાય એટલે 2 કેન્સલ થઈ જાય 1 ઘાત વધે x + 4 એટલે 3 કેન્સલ થઈ 2 ઘાત અને અહીંયા 4 કેન્સલ થઈ 3 તો અંશમાં x + 3 એક જ છે x + 4 ની 2 ઘાત છે x + 5 ની 3 ઘાત છે અને છેલ્લે આખું સમીકરણ જે છે એને સરવાળો કરીએ તો 2x² + 3x + 4x 4 ને 3 7 7 ને 2 સજાતીય પદોને જોડી લો હવે 18x 18 ને 24 તો 24 ને આપણી જોડે 10 34 34 ને 10 44 44 માંથી 2 ઓછા એટલે 42 48 42 અને + પાછા 28 છે એટલે 70x અને લાસ્ટ 40 વત્તા 45 એટલે કેટલા થશે આપણે 85 85 અને બીજા 48 છે આપણે એટલે 85 માં આપણે 8 ઉમેરીશું એટલે થશે 93 અને બીજા 40 એટલે આપણે 103 એટલે સરવાળામાં પ્લસ માઇનસ હોય જોઈ લેજો બધા બસ આ આપણો ફાઇનલ જવાબ છેદમાં આવે કે બચ્યું નથી જે આપણે કેન્સલ કરી નાખ્યું છે અંશમાં માત્ર બ્રેકેટ ખોલ્યા છે સાદું દેખાવામાં આવ્યું છે પણ એ તમે છઠ્ઠા સાતમા ધોરણમાં કરતા હતા એના જેવું છે ફૂલ એન્ડ ફાઇનલ જવાબ આપણે યુ ને બી યુ ને ધાર્યું નથી દાખલા તરીકે દરેક મેથડમાં આ એક્સરસાઇઝમાં આટલા લાંબા થશે મેથડ યાદ રાખવાનું છે લોગ લેવાનું અને પછી વિકલન કરવાનું અને અહીંયા સુધી બે દાખલા રાખીએ પછી નેક્સ્ટ થેન્ક યુ